દળ ઉર્જા અને ન્યુક્લિયસની બંધન ઉર્જા, માસ એનર્જી એન્ડ ન્યુક્લિયર બાઇન્ડિંગ એનર્જી. દળ ઉર્જા. આઇન્સ્ટાઈને તેનો વિશિષ્ટ સાપેક્ષવાદ રજૂ કર્યો તે અગાઉ દરેક પ્રક્રિયામાં દળનું અને ઉર્જાનું એમ દરેકનું અલગ અલગ સંરક્ષણ થવાની માન્યતા હતી, પરંતુ આઇન્સ્ટાઈને વિશિષ્ટ સાપેક્ષવાદ પરથી દળનું ઉર્જામાં અને ઉર્જાનું દળમાં રૂપાંતર થઈ શકે છે અને તેમની વચ્ચેનો સંબંધ E=mc² છે તેમ દર્શાવ્યું. સમીકરણ 1, જ્યાં E=ઉર્જા, m=  રૂપાંતર પામતું દળ, c=  પ્રકાશનો શૂન્યવકાશમાં વેગ. આમ m દળ અને mc² ઉર્જા એકબીજાને સમતુલ્ય છે, એટલે દળને પણ ઉર્જાનું એક સ્વરૂપ ગણવું જોઈએ. પરમાણુ અને ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં ઇલેક્ટ્રોન વોલ્ટ EV નામનો ઉર્જાનો એકમ વપરાય છે. 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ EV કહે છે. અત્રે સ્પષ્ટ છે કે 1 EV = 1.6×10⁻¹⁹ જૂલ. આ ઉપરાંત kEV અને mEV એકમો પણ વપરાય છે. 1 kEV = 1 kilo electron volt = 10⁻³ EV = 1.6×10⁻¹⁹ જૂલ. 1 MeV = 1 million electron volt = 10⁻⁶ EV = 1.6×10⁻¹³ જૂલ. આપણે 1U દળને સમતુલ્ય ઉર્જા પણ E=mc² સૂત્ર પરથી શોધી શકીએ. આ રીતે 1U દળ = 931.48 MeV ઉર્જા મળે છે. સમીકરણ 2. હવે કોઈપણ પ્રક્રિયામાં આપણે દળનું સંરક્ષણ કે ઉર્જાનું સંરક્ષણ એમ અલગ અલગ સંરક્ષણની વાત કરવાને બદલે ઉર્જાનું સંરક્ષણ થાય છે તેમ ગણીશું અને ઉર્જાના પ્રકારોમાં દળને સમતુલ્ય ઉર્જાનો પણ સમાવેશ કરીશું. ન્યુક્લિયસની બંધન ઉર્જા. ન્યુક્લિયસ ન્યુટ્રોન અને પ્રોટોનનો બનેલો હોવાથી ન્યુક્લિયસનું દળ તેના બધા પ્રોટોન અને બધા ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના દળના સરવાળા જેટલું હશે તેમ પ્રથમ દ્રષ્ટિએ લાગે છે. પરંતુ ન્યુક્લિયસનું દળ હંમેશા તેના ઘટક કણોના મુક્ત અવસ્થામાંના કુલ દળ કરતાં ઓછું જ હોય તેમ જણાયું છે. દળના આ ઘટાડાને દળ ક્ષતિ એટલે કે Δm કહે છે. જો કોઈ ન્યુક્લિયસ ZX એનું દળ m હોય અને મુક્ત અવસ્થામાંના પ્રોટોનનું દળ mp અને ન્યુટ્રોનનું દળ mn વડે દર્શાવીએ તો હંમેશા m < ZmP + nmn હોય છે, જ્યાં n = a - z = ન્યુટ્રોન સંખ્યા અને ZmP + nmn - m = દળ ક્ષતિ Δm. સમીકરણ 3. આ બાબતને સમજાવવા માટે આપણને દળ અને ઉર્જાની સમતુલતા મદદરૂપ થાય છે. જો મુક્ત અવસ્થામાંના તે ઘટક કણો વડે આ ન્યુક્લિયસની રચના કરીએ તો દળ ક્ષતિ Δmને સમતુલ્ય ઉર્જા Δmc² ઉત્પન્ન થઈને ઉત્સર્જિત થઈ જાય છે. એટલે હવે જો આપણે આ ન્યુક્લિયસમાંથી બધા પ્રોટોન અને ન્યુટ્રોનને સંપૂર્ણ મુક્ત અવસ્થામાં લઈ જવા હોય તો આટલી ઉર્જા બહારથી આપવી પડે, એટલે દળ ક્ષતિ Δmને સમતુલ્ય ઉર્જા Δmc² તે ન્યુક્લિયસની બંધન ઉર્જા EB કહે છે. ન્યુક્લિયસની બંધન ઉર્જાને તેના ન્યુક્લિયનની સંખ્યા A વડે ભાગવાથી દરેક ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા EBN = EB/A મળે છે.
આમ ઇબીએન એ ન્યુક્લિયસમાંથી બધા ઘટકણોને મુક્ત કરી દેવા માટે ન્યુક્લિયોન દીઠ આપવી પડતી સરેરાશ ઊર્જા છે. ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઊર્જા એ ન્યુક્લિયસના સ્થાયીપણાનું માપ છે. ડ્યુટેરોન 1H2 ન્યુક્લિયસ વિચારો, તેનું દળ 2.0141U છે. વળી એક પ્રોટોન અને એક ન્યુટ્રોનના મુક્ત અવસ્થામાંના દળોનો સરવાળો 2.0165U છે. તેથી 1H2 માટે દળ ક્ષતિ ડેલ્ટા એમ ઇઝ ઇક્વલ ટુ 2.0165 - 2.0141 ઇઝ ઇક્વલ ટુ 0.0024U છે. આ દળ ક્ષતિની સમતુલ્ય ઉર્જા 0.0024 × 931.48 ઇઝ ઇક્વલ ટુ 2.24 MeV છે. આ ઉર્જાને 1H2ની બંધન ઉર્જા કહે છે. આમ 1H2માંથી પ્રોટોન અને ન્યુટ્રોનને મુક્ત કરવા માટે 2.24 MeV જેટલી ઉર્જા તેને બહારથી આપવી પડે. તેથી ઉલટું, જો એક પ્રોટોન અને એક ન્યુટ્રોન ભેગા કરી 1H2 રચી શકાય તો 2.24 MeV ઉર્જાનું ઉત્સર્જન થાય. 1H2 ન્યુક્લિયસ માટે ન્યુક્લિયોન દીઠ સરેરાશ બંધન ઉર્જા EBN ઇઝ ઇક્વલ ટુ 2.24/2 ઇઝ ઇક્વલ ટુ 1.12 MeV/ન્યુક્લિયોન થાય. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા EBN વિરુદ્ધ પરમાણુ દળાંક એનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ આલેખ પરથી જાણવા મળતી નોંધપાત્ર બાબતો નીચે મુજબ છે. 1. આલેખ શરૂઆતમાં ઝડપથી ઊંચે જાય છે, ત્યારબાદ ધીમેથી ઊંચે જાય છે. લોખંડના ન્યુક્લિયસની નજીકમાં EBNનું મૂલ્ય મહત્તમ અને લગભગ 8.8 MeV/ન્યુક્લિયોન જેટલું છે. ત્યારબાદ આલેખ ખૂબ ધીમે નીચે ઉતરે છે. 2. A ઇઝ લેસ ધેન 30 અને A ઇઝ ગ્રેટર ધેન 170 માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો નાના છે. 3. વચગાળાના દળ 30 M = 170 ધરાવતા ન્યુક્લિયસો માટે EBNનું મૂલ્ય લગભગ અચળ છે. આ ન્યુક્લિયસો સૌથી વધુ સ્થાયી છે, એટલે તેમાંથી ન્યુક્લિયન્સને મુક્ત કરવા માટે ઘણી વધુ ઉર્જા આપવી પડે છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય લગભગ અચળ હોવું એ ન્યુક્લિયર બળો લઘુ અંતરી બળો હોવાનું પરિણામ છે, એટલે કે ન્યુક્લિયર બળોના સંતૃપ્તતાના ગુણધર્મને આભારી છે. પૂરતા પ્રમાણમાં મોટા ન્યુક્લિયસમાં મોટાભાગના ન્યુક્લિયોન અંદરના ભાગમાં રહે છે અને સપાટી પરના ન્યુક્લિયોનની સંખ્યા ઓછી છે. વળી દરેક ન્યુક્લિયોન તદ્દન નજીકના પડોશી ન્યુક્લિયોન સાથે જ આંતરક્રિયા કરી શકે છે. હવે તેમાં કોઈ એક ન્યુક્લિયોન ઉમેરવામાં આવે તો પણ તે અંદર રહેલા ન્યુક્લિયોનની સાથે આંતરક્રિયા તો કરતો જ નથી, અને સપાટી પડતો ન્યુક્લિયોનની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે, તેથી EBNમાં ફેરફાર ઘણો ઓછો થાય છે. 4. HE4, BE8, C12, O16 વગેરે માટે ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાના મૂલ્યો તેમના પડોશી ન્યુક્લિયસ માટેના મૂલ્ય કરતાં વધારે છે. આ બાબત ન્યુક્લિયસમાં પણ કવચ પ્રકારનું બંધારણ હોવાનું સૂચવે છે. 5. વચગાળાના દળ ધરાવતા ન્યુક્લિયસો માટે EBN ઇઝ ઇક્વલ ટુ EB/Aનું મૂલ્ય તેમનાથી ભારે ન્યુક્લિયસો A ઇઝ ગ્રેટર ધેન 170 માટેના EBNના મૂલ્ય કરતાં વધુ છે. એટલે જો એવો ભારે ન્યુક્લિયસ બે હલકા ન્યુક્લિયસમાં વિભાજિત થાય તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધે છે, એટલે ન્યુક્લિયોન્સ એકબીજા સાથે વધુ ચુસ્તતાથી જકડાય છે. આ દર્શાવે છે કે આ ક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર વિખંડન કહે છે.
તેનાથી ઉલટું, જો યોગ્ય તેવા બે હલકા ન્યુક્લિયસ એ ઇઝ લેસ ધેન 10ને સંલગ્ન કરીને ભારે ન્યુક્લિયસ રચી શકાય તો પણ ન્યુક્લિયન દીઠ બંધન ઊર્જાનું મૂલ્ય અગાઉ કરતાં વધે છે. આમ આ ક્રિયામાં પણ ઊર્જા ઉત્પન્ન થાય છે. આ ક્રિયાને ન્યુક્લિયર સંઘનન કહે છે.